जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विज्ञान विषयमां पाठ 8 जे आपणो छे पवन वावाझोडुं अने चक्रवात, आ पाठ आज आपणे समजीशुं। तो पहेला आपणे थोड़ी प्रस्तावना जोई लईए के पवन चक्रवात अने वावाझोडुं एटले शुं। तो 1999 28 सप्टेम्बरे ओडिशाना समुद्र काठाना जे विस्तार छे त्यां 200 किलोमीटर पर कलाकनी झड़पे चक्रवात त्राटक्युं हतुं, जेणे 45,000 जेटला घरो अने 7,00,000 जेटला लोकोने बेघर करी नाख्या हता। ते ज वर्षनी 19 ઓક્ટોબરે પણ 260 કિલોમીટર પર કલાકની ઝડપે ચક્રવાત ફરીથી આવ્યો હતો, જેણે સમુદ્રના મોજાઓને 9 મીટરની ઊંચાઈએ ઉછાળ્યા હતા, જેણે પણ હજારો લોકોને પોતાના ઘરથી બેઘર કરી નાખ્યા હતા, કરોડો રૂપિયાની માલ મિલકત છે એનું નુકસાન થયું હતું। ચક્રવાતે ખેતીવાડી જે છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વિદ્યુત પુરવઠા બધાને અસર પહોંચાડી હતી। હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે આ ચક્રવાત એટલે શું કે જેણે આટલા બધાના ઘર બેઘર કરી નાખ્યા, કે આટલી બધી વસ્તુઓને નુકસાન કર્યું, તો આ ચક્રવાત શું છે? તો આ પાઠમાં આપણે એ સમજવાનું છે કે ચક્રવાત શું છે। વાવાઝોડું તો તમને ખ્યાલ હશે કે તમે ઘણી વાર અનુભવ્યું પણ હશે કે બહુ જોરથી પવન ફૂંકાય ત્યારે વાવાઝોડું આવે છે। તો આ પવન શું છે, વાવાઝોડું શું છે, ચક્રવાત શું છે એ આપણે આજે સમજીશું। તો પવન એટલે શું? તો ગતિશીલ હવાને પવન કહે છે। પવન કોને કહેવાય? પવન એટલે શું? તો ગતિશીલ હવાને પવન કહે છે। કે જે હવા ગતિમાં હોય તે હવા, ગતિશીલ હવા જે છે એને આપણે પવન કહેવામાં આવે છે। તો આપણો પહેલો ટોપિક છે હવા દબાણ કરે છે, આ જે હવા છે તે દબાણ કરે છે એ ટોપિક છે। તો એમાં તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે તમે એક ઢાંકણાનો ટીનનો ડબ્બો લો, કે જે તમારા ઘરે પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો છો। એક ટીનનો ડબ્બો લો અને તેમાં અડધો ડબ્બો પાણી ભરી રાખો, પછી તેને એ ડબ્બાને મીણબત્તીની જ્યોત વડે ગરમ કરો, એટલે મીણબત્તી ઉપર તમે ડબ્બો રાખી દો અને તેને ગરમ કરો। પાણી ઉકળવા માંડ્યું પછી ડબ્બાને બહાર લઈ લો, એટલે મીણબત્તીની જ્યોત બંધ કરી દો અને એ ડબ્બાને ઢાંકણથી બંધ કરી દો। પછી એ ડબ્બા ઉપર થોડું ઠંડુ પાણી એક ગ્લાસ રેડો, તો શું થશે? તો આ ડબ્બાના આકારમાં ફેરફાર થશે। તો હા, આ ડબ્બો પેલા ગરમ હતો ત્યારે જ આકાર હતો, અને તમે ઉપરથી ઠંડુ પાણી નાખો છો ત્યારે તે ડબ્બો સંકોચાઈ જશે, એટલે કે તેના આકારમાં ફેર થશે। શું કામ? કેમ કે હવા દબાણ કરે છે, કે અંદર રહેલી હવાના લીધે ઉપરથી તમે ઠંડુ પાણી નાખો છો ત્યારે આ ડબ્બો સંકોચાઈ જાય છે। આ પ્રયોગ તમે એવું નથી ટીનના ડબ્બામાં પણ, પ્લાસ્ટિકના ડબ્બામાં પણ કરી શકો છો। પ્લાસ્ટિકનો ડબ્બો લો, તેમાં ગરમ પાણી ભરો, પછી એને ગરમ કરો અને પછી ઉપર ઠંડુ પાણી નાખશો તો ડબ્બો સંકોચાઈ જાય છે। આ પ્રવૃત્તિ ઉપરથી આપણને એ ખબર પડે છે કે હવા દબાણ કરે છે। પહેલો ટોપિક આપણો એ જ હતો કે હવા દબાણ કરે છે। હવે આપણે બીજો ટોપિક છે પવનનો વેગ વધવાની રીતે હવાનું દબાણ ઘટે છે, કે જેમ પવનનો વેગ વધે ત્યારે હવાનું દબાણ છે એ ઘટે છે। એટલે કે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે। પવનનો વેગ વધે છે તેમ હવાનું દબાણ ઘટે છે, એના માટે એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 8.2,
કે એક ખાલી બોટલના મુખની સાઈઝ કરતા નાની સાઈઝનો કાગળનો લૂચો વાળીને નાનો દડો બનાવો. કે જે એક બોટલ ખાલી લો અને તેનું જે મુખ છે કાગળ તેથી નાનો એવો કાગળનો લૂચો લો અને ગોળ ગોળ બનાવો. તેની બાજુમાંથી પકડી આડી રાખો કે જેથી બોટલ તમારી તરફ વળે. કે તમે બોટલને આડી રાખો એટલે આવી રીતે તમારું એનું મુખ છે બોટલ એ તમારી સામે રહે. તમે બનાવેલો જે કાગળનો દડો છે કે જે લૂચાનો દડો બનાવેલો છે તે બોટલના મુખ ઉપર મૂકો. હવે તેને ફૂંક મારી અને બોટલમાં અંદર ઢોકેવાનો પ્રયત્ન કરો. જુદી જુદી સાઈઝની બોટલ માટે પણ ઉપરોક્ત પ્રયત્નો પુનરાવર્તન કરો. કે અલગ અલગ સાઈઝની બોટલ લેવાની, કોઈ બોટલ મોટી લેવાની, કોઈ નાની લેવાની. તમારા મિત્રોને કાગળના દડાને બોટલની અંદર ફૂંક મારીને નાખી દેવાનો પડકાર કરો. કે તમે એ જે કાગળનો દડો છે એને ફૂંક મારીને તમે અંદર જવા દો તો પવન વેગ છે એટલે કે જેમ તમે ફૂંક મારશો એમ હવાનું દબાણ ઘટે છે, એમ અંદર જવા રહેલી એમ દબાણ ઘટે છે. હવે આપણે જોઈશું કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે. કે જેમ પવનની ઝડપ વધે તેમ હવાના દબાણમાં ઘટાડો થાય છે. હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. કે હવા હંમેશા વધુ દબાણવાળો વિસ્તાર હોય ત્યાંથી ઓછા દબાણવાળા વિસ્તારમાં ગતિ કરે છે. કેવી રીતે ગતિ કરે છે તો હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. હવા કેવી રીતે ગતિ કરે છે તો વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. પછીનો ટોપિક છે ગરમ થવાથી હવાનું કદ વધે છે. ગરમ થવાથી હવાનું કદ વધે છે. કે જેમ ગરમ કરો તેમ હવાનું કદ વધે છે. એક કસનળી લો, તેના મોઢા પર રબરના ફુગાને સહેજ ખેંચી અને સખતપણે રબરના ફુગાને કસનળી પર બાંધો. તેને બરાબર ફિટ રાખવા માટે તેને ટેપનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બીકરમાં પાણી ભરો, તમે ફુગાવાળી કસનળીને મૂકો. કે 2 કે 3 મિનિટ સુધી અવલોકન કરો કે ફુગાના આકારમાં કોઈ ફેરફાર થાય છે. કે એક કસનળી બીકર લો, એમાં કસનળી મૂકો, તેના મુખ પર ફુગાને બાંધો અને તેને ફિટ બાંધો અને ગરમ પાણીમાં મૂકો. કસનળીનો બહાર કાઢી લો, તેને ઓરડાના તાપમાને ઠંડી પડવા દો. હવે બીજા બીકરમાં ઠંડુ બરફનું પાણી ભરી લઈ મૂકો અને ફુગાવાળી કસનળીને 2 કે 3 મિનિટ સુધી મૂકો. કે જ્યારે તમે ગરમ પાણીમાં મૂકેલી છે તો એ ફુગો સેજ ઉપસી જશે. એટલે જે બીકરમાં ગરમ પાણી ભરેલું છે અને એમાં તમે કસનળી મૂકેલી છે તે ફુગો ફૂલી જશે અને ઠંડા પાણીમાં જે મૂકેલી છે તેમાં કંઈ ફેરફાર થશે નહીં, તે સંકોચાઈ જશે. આમ ગરમ જ્યારે તમે કરો છો પાણી, એમ ગરમ થવાથી હવા છે એનું કદ વધે છે. એટલા માટે આપણે પાણી ગરમ રાખવું હોય ત્યારે એનું કદ વધારે હોય છે, જ્યારે પાણી ઠંડુ હોય છે ત્યારે તેનું કદ ઓછું હોય છે. હવે આપણો પછીનો ટોપિક છે પૃથ્વી પરની સપાટી
गरम हवा। ध्रुव प्रदेशों पानी वराट वरसाद लाए जल चक्र नो एक भाग।
समुद्र तरफ थी जे आवतो पवन छे ए हवा ने वरसाद लावे छे, ते पण एक जलचक्रનો ભાગ છે। આમ ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે, જેને કારણે વરસાદ થાય છે। વરસાદ કેવી રીતે થાય છે? તો જે ગરમ મોસમી હવા છે એ પોતાની સાથે પાણીની હવા છે પોતાની સાથે પાણીની વરાળ પણ લેતું આવે છે, જેને કારણે આપણને વરસાદ થાય છે। વાદળો વરસાદ લાવીને આપણને આનંદનો અનુભવ કરાવે છે। આપણા દેશના ખેડૂતો પાક માટે મોટા ભાગે વરસાદ પર જ આધાર રાખે છે, કે વરસાદ આવે તો ખેડૂતો પાક મેળવી શકે, આમ આપણને આનંદ પણ મળે છે। આમ મોટા ભાગના આપણા ખેડૂતો વરસાદ પર જ આધારિત હોય છે। વાદળો અને વરસાદ માટે ઘણા લોકપ્રિય ગીત પણ પ્રચલિત છે। તમને એક ગીત પણ આપેલું છે બુકમાં કે વરસાદ આધારિત। હવે આપણે જોઈએ કે તમને ક્યારે કેવું થતું હશે કે વરસાદ તો જોઈએ, પણ વરસાદ દરેક વખતે સુખદાયક હોય છે એવું નથી, તે ઘણીવાર મુશ્કેલી પણ ઊભી કરે છે। જેમ કે આ વખતે વરસાદ કે અમુક જગ્યાએ ખૂબ વધારે વરસાદ પડ્યો છે, તો જેને કારણે અમુક નુકસાન પણ થાય છે, પાકને નુકસાન થાય છે, પછી વધારે વરસાદને કારણે વાવાઝોડું પણ ત્યારે આવે છે, તો જેથી વીજળીને કે અમુક ઢોરવાડ વાહનને કે જે પ્રાણીઓ છે ગાય ભેંસ એમને પણ નુકસાન થાય છે। કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ એવી પરિસ્થિતિનો જન્મ આપે છે જેને ભૂનારા સર્જાય છે, જેનાથી મનુષ્ય પ્રાણીઓ તથા વનસ્પતિને મોટું સંકટ ઊભું થાય છે। તેમાંની બે પરિસ્થિતિ છે ગાજવીજ સાથે વાવાઝોડું અને ચક્રવાત। આપણે પવન તો અત્યારે સમજી ગયા, પવન એટલે શું? તો ગતિશીલ જે હવા છે તેને પવન કહેવાય છે। હવે આ પવન વધારે થાય તો બે પરિસ્થિતિ સર્જાય છે, વરસાદ તો એક છે વાવાઝોડું અને એક છે ચક્રવાત, એટલે ગાજવીજ સાથે વાવાઝોડું અને બીજું છે ચક્રવાત। આપણે જોશું ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત, કે ગાજવીજ સાથે કેવી રીતે વાવાઝોડું થાય છે, ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત। ગાજવીજ સાથે વાવાઝોડું કેવી રીતે થાય છે? તો ભારત જેવા ગરમ ભેજવાળા અને ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વારંવાર ગાજવીજ સાથેના વાવાઝોડું થતું રહે છે। જમીનના તાપમાનના વધારાને લીધે ઉપર જતો જે પવન છે એ પ્રબળ એટલે કે બહુ ઝડપી બની જાય છે, કે તાપમાન વધારે હોય એટલે ઉપર જે પવન રહે છે તે અતિ ઝડપી બની જાય છે, જે પોતાની સાથે પાણીના ટીપાને ઉપર લઈ જાય છે। કે જે પવન છે એ પોતાની સાથે જે નીચે પાણીના ટીપા છે એને પણ એની સાથે ઉપર લઈ જાય છે, જ્યાં તે ફરી જાય છે અને ફરીથી જમીન પર પડે છે। નીચે પડતા પાણીના ટીપા અને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે, કે જે નીચેથી પાણીના ટીપા જાય છે તે અને ઉપર જે રહેલો છે પવન તેના પર ઝડપથી હવા સાથે પ્રક્રિયા થાય અને વીજળી થાય છે અને ગડગડાટ થાય છે, એને જ આપણે ગાજવીજ સાથે વાવાઝોડું કહેવામાં આવે છે, કે જે વીજળી થાય અને ખૂબ ઝડપથી પવન આવે છે। હવે જ્યારે વીજળી થાય ત્યારે તમારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો પહેલું તો એ કે એકલા આડુલા ક્યારે વૃક્ષ નીચે એટલે કે કોઈ ઝાડ નીચે તમારે એકલા બેસવું જોઈએ નહીં। કોઈ નાનું ઝાડ હોય ત્યાં તમે ઊભા હોય તો ચાલશે, પણ કોઈ મોટા વૃક્ષ નીચે તમારે બેસવાનું નહીં અથવા તો તમારે સુવાનું પણ નહીં। ધાતુમાં હાથો ધરાવતી કોઈ છત્રી હોય તેનો તમારે ઉપયોગ કરવાનો નહીં, કે વરસાદ આવતો હોય તો તમે ધાતુના હાથવાવાળી જે છત્રી વાપરો તો એ વાપરવાની નહીં। બારીની નજીક તમારે બેસવાનું નહીં, કેમ કે બારીમાં વીજળીના જે ચમકારા ને તમારે આંખમાં કેમ પડે તો તમે માથું દુખવા માંડે, એટલા માટે બારીની નજીક બેસવું નહીં। અથવા કોઈ ખુલ્લું ગેરેજ હોય, ગોડાઉન રોડ હોય કે ધાતુના છકરા હોય ત્યાં પણ તમારે જવાનું નહીં। બંધ પાડાવાળી કાર બસ નો ઉપયોગ કરવાનો નહીં, કે જેની બાણ બંધ હોય તેવી કાર કે બસનો ઉપયોગ કરવો નહીં। જો તમે પાણીમાં હો કે જ્યારે
વ્યાજબી સાથે વાવાઝોડું થાય ત્યારે તમારે આ સાવચેતી રાખવી જોઈએ. હવે આપણે જોશું ચક્રવાત, કે ચક્રવાત કેવી રીતે ઉદ્ભવે છે. તો કોઈ પણ ચક્રવાતનું કેન્દ્ર છે એ તેનું શાંત વિસ્તાર હોય છે. કે કોઈ પણ ચક્રવાતનું કેન્દ્ર શાંત વિસ્તાર હોય છે. મોટું ચક્રવાત ખૂબ જ ઝડપથી વાતાવરણની હવાની ભ્રમણ ગતિ કરાવે છે, જે પૃથ્વીની સપાટીથી 10-15 કિલોમીટરની ઊંચાઈ પર હોય છે. જે મોટો ચક્રવાત છે એ પૃથ્વીની સપાટીથી 10-15 કિલોમીટર ઉપર હોય છે. ચક્રવાતની આંખનો વ્યાસ 10-30 કિલોમીટર સુધીનો હોઈ શકે છે. આ વિસ્તાર વાદળ રહિતનો અને તેમાં પવનની ઝડપ હળવી હોય છે. આ શાંત અને સ્પષ્ટ આંખની આસપાસ 150 કિલોમીટર સુધીનો વિસ્તાર વાદળથી ઘેરાયેલો હોય છે. આ વિસ્તાર છે ત્યાં પવન ખૂબ જ ઝડપથી વધારે વહેતો હોય છે અને ભારે વરસાદ આપતા ગાઢ વાદળો આવેલો હોય છે. આ વિસ્તારથી દૂર પવનની ઝડપ છે એ ક્રમશઃ ઘટતી જાય છે અને ચક્રવાતની ઉત્પત્તિ ઘણી જટિલ પ્રક્રિયા છે અને તમે તેનું મોડેલ આકૃતિમાં જોઈ શકશો. હવે આપણે જોઈએ ચક્રવાતને લીધે થતા વિનાશ, કે ચક્રવાતને લીધે કયા કયા નુકસાન થાય છે. ચક્રવાતને લીધે થતા વિનાશ, ચક્રવાતને લીધે શું વિનાશ થાય છે? તો ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે. ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિલોમીટર દૂર હોય તો પણ શક્તિશાળી પવનને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે. એ ખૂબ જ વિનાશકારી છે કે તે સમુદ્રથી ઘણો દૂર હોય તો પણ તે પવનને ત્યાં સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે, જે ચક્રવાતના આગમન સંકેત છે. પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે કે કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં. ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ અને તેના કેન્દ્ર ભાગમાં પાણીની ઉછાળ છે. ઉછળતા પાણીની ઊંચાઈ 3-12 મીટર હોઈ શકે છે. તેને જોતા તમને એવું લાગે કે પાણીની દિવાલ કિનારા તરફ ઘસી રહી છે. આને લીધે સમુદ્રનું પાણી કાંઠા પરના ઊંચાવાળા વિસ્તારોમાં પ્રવેશે અને માલ મિલકત તથા ત્યાંના જનજીવનને નુકસાન પહોંચાડે છે. કે ચક્રવાત છે એની ઊંચાઈ કેટલી હોય છે? તો 3-12 મીટર જેટલી ઊંચી હોય છે. તમને પાણીમાં દિવાલ અંદર તમારી તરફ ઘસી આવતી હોય એવું તમને લાગે છે અને આને કારણે જ ઘણી બધી જાનમાલનું નુકસાન થાય છે. ઘણા પ્રાણીઓ કે એમને જીવનનું નુકસાન થાય છે. ચક્રવાત છે એ સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે. ક્યાં ચક્રવાતને લીધે સતત ચક્રવાત થવાને લીધે પૂરની સ્થિતિ થાય છે. ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર, ટેલિફોન તથા બીજા સંદેશ વ્યવહાર, પ્રશાના સાધનો, વૃક્ષો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે. કે વારંવાર ચક્રવાત થાય તો ઘણી બધી નુકસાન થાય છે. સંદેશા વ્યવહાર છે, ટેલિફોન છે, ઘર છે, બધી માલ મિલકત છે તેને નુકસાન થાય છે. પછી આપણે જોઈએ વંટોળ. વંટોળ આપણા દેશમાં વંટોળ બહુ જ ઓછા જોવા મળે છે. વંટોળ એટલે ગરણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે. વંટોળ એટલે શું? તો વંટોળ એટલે કાળું વાદળ
से जमी थी। सपाटी पर पहुंचे छे। वंडो એટલે શું? તો વંડો એટલે એવું કાળું વાદળ કે જે આકાશની જમીનની સપાટી છે ત્યાં સુધી પહોંચે છે। મોટા ભાગના વંડો છે નબળા હોય છે, પરંતુ વિનાશકારક વંડોની ગતિ લગભગ 300 કિલોમીટર પર કલાક જેટલી હોય છે। વિનાશકારક વંડોની ગતિ કેટલી હોય છે? વિનાશકારક વંડોની ગતિ 300 કિલોમીટર પર કલાક, એટલે કે એક કલાકમાં 300 કિલોમીટર જેટલી હોય છે। ચક્રવાતની અંદરના ભાગમાં પણ, ચક્રવાત જે ઉદ્ભવે છે એના અંદરના ભાગમાં પણ વંડોળ આવેલું હોય છે। ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે। મુખ્યત્વે પૂર્વ કાંઠો કે પૂર્વ કાંઠો છે ત્યાં વધારે ચક્રવાત થાય છે, જોકે પશ્ચિમનો દરિયાકાંઠો ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે। પશ્ચિમનો દરિયાકાંઠો છે એ ચક્રવાતની આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે। આ વંડોળ એટલે શું? તો વંડોળ એટલે એક એવું ગણિત જેવું કાળું વાદળ કે જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે, આકાશથી જમીનની સપાટી પર તે પહોંચે છે। વિનાશકારક જે વંડો છે એની ગતિ કેટલી હોય છે? તો 300 કિલોમીટર પર કલાક। વંડો આપણા દેશમાં બહુ ઓછા જોવા મળે છે। હવે આપણે ચક્રવાત થાય કે વાવાઝોડું થાય તો એના માટે સુરક્ષાના આપણે કયા કયા પગલા લેવા જોઈએ તે આપણે સમજીશું। એટલે છે સુરક્ષાના અસરકારક પગલા। સુરક્ષા માટે આપણે કયા કયા પગલા લેવા જોઈએ? તો પહેલું, ચક્રવાતની આગાહી અને અમલ ચેતીની વ્યવસ્થા કે તમે આગાહી કરી શકો તેવી વ્યવસ્થા કરવાની કે જે આપણા હવામાન વિભાગ દ્વારા આવેલા હોય તે લોકો તરત આગાહી કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। સરકારી સંસ્થાઓ કે દરિયાકાંઠાના જે વિસ્તારો કે દરિયાની આસપાસ જે લોકો રહેતા હોય તેમને તરત ખબર પડે તેવી વ્યવસ્થા હોવી જોઈએ। અને સંદેશા વ્યવહાર કે માછલી પકડનાર માછીમારો, બંદરો કે વહાણો અને સામાન્ય લોકોની ચેતવણી આપતો ત્વરિત સંદેશા વ્યવહાર કે ઝડપથી સંદેશા વ્યવહાર હોય તેવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે સરકારી અધિકારીઓ છે તેમણે, પછી જે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા હોય તે લોકો, જે વહાણો ચલાવતા હોય તે બંદરોની આસપાસ રહેતા લોકો, માછલી પકડનાર માછીમારો, એ બધાને તરતથી સંદેશો મળે, ત્વરિત અને ઝડપથી સંદેશો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાના આશ્રય સ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાન પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા કે જે ક્ષેત્ર હોય ત્યાંથી બચવાના ઉપાયો હોવા જોઈએ અને ત્યાંથી તેમને ઝડપથી બીજી જગ્યાએ, સુરક્ષિત જગ્યાએ પહોંચાડી શકાય તેવી સરકારી વ્યવસ્થા હોય છે। પહેલું તો કહ્યું કે તેમને ઝડપથી સંદેશો મળે તે માટે સંદેશા વ્યવહાર ઝડપથી હોવું જોઈએ। બીજું કે તેમને ઝડપથી ત્યાંથી લઈને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ। પછી છે લોકો દ્વારા કરવાના કાર્યો કે લોકોએ શું કાર્ય કરવું જોઈએ? તો આપણે તાપમાન હવામાન વિભાગ વડે દૂરદર્શન છે, રેડિયો અથવા તો સમાચાર પત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ ને, કે આપણે ટીવીમાં બતાવતા હોય કે આ સમયે આવી રીતે ચક્રવાત થવાનું છે, સમાચારમાં પત્રમાં આવતા હોય કે રેડિયોમાં આવતા હોય, તો એ વાતને અવગણવી નહીં, પણ એ માટે આપણે અમુક સુરક્ષાના પગલાં લેવા જોઈએ। આપણે અનિવાર્ય ઘરેલું સામાન, પાકું, જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ કે આપણો જે કિંમતી ઘર
કટોકટી માટેની સેવાઓ જેમ કે પોલીસ ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જોઈએ કે આપણે બધી જ માહિતી આપણી પાસે રાખવી જોઈએ કે પોલીસ સ્ટેશનના નંબર ફાયર બ્રિગેડના નંબર કે જે સરકારી મેડિકલ સેન્ટર છે એમના નંબર આપણે મોબાઈલમાં રાખવા જોઈએ શું શું આપણે કાર્ય કર્યું છે પહેલું એ કે આપણે હવામાન વિભાગ દ્વારા જે સૂચના આપવામાં આવે કે ટીવી દ્વારા રેડિયો દ્વારા દૈનિક સમાચાર પત્ર દ્વારા તો તેને અવગણવી જોઈએ નહીં બીજું શું છે કે જે આપણા પાલતુ જાનવરો કે ઘરેલી કિંમતી વસ્તુ છે તેને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવી જોઈએ પછી ત્રીજું એ કે પાણી ભરેલી જે સડક છે તેમાં આપણે વાહન ચલાવવું જોઈએ નહીં કેમકે પૂરના લીધે તૂટેલી પણ હોઈ શકે છે પછી બધી જ કટોકટીના સમયમાં આપણી પાસે નંબર પોલીસના ફાયર બ્રિગેડના તથા મેડિકલ સેન્ટરના નંબર આપણી પાસે હોવા જોઈએ હવે જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હો તો તમારે કેટલી વધારાની સાવધાની રાખવી પડે કે તમે જો એ જ વિસ્તારમાં રહેતા હો તો તમારે બીજી વધારાની સાવધાની કઈ રાખવી પડે તો દૂષિત થયેલા પાણીનો વપરાશ કરશો નહીં કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરો કે પાણી જે ખરાબ છે તેનું પાણીનો વપરાશ કરો નહીં અને પાણીની કટોકટીને માટે પાણીનો પીવાનો સંગ્રહ રાખવાનો પીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચબોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના તારનો સ્પર્શ કરવો નહીં કેમકે વરસાદના લીધે સ્વિચબોર્ડ ભીના થઈ ગયા હોય કે અંદરથી અંડરગ્રાઉન્ડ વાયરિંગ હોય તો અંદરથી તાર આવતો તો ભીના થઈ ગયા તો સ્વિચ બોર્ડ ભીના હોય તેને તમારે અડકવું નહીં તથા જે જમીન પર તાર વીજળીનો ખુલ્લો પડ્યો હોય તો તેને અડકશો નહીં માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું નહીં કે પૂર જ્યાં આવતું હોય ચક્રવાત જ્યાં થતો હોય ત્યાં ફરવા માટે તમારે જવું જોઈએ નહીં બચાવ દળ એટલે કે રેસ્ક્યુ ફોર્સના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ કરવું નહીં કે તમારે એવા સમયે જે તમને બચાવવા આવતા હોય તેની પાસે તમે બિનજરૂરી જે વસ્તુ જોઈએ છે એ માંગી શકો પણ ન કામની બિનજરૂરી વસ્તુ માટે આપણે માંગનું એના ઉપર દબાણ કરવું જોઈએ નહીં કેમકે એ તમને બચાવવા માટે આવ્યા છે તમારા પડોશી તથા મિત્રોની મદદ કરે અને તેમને સહકાર આપો કે આવા સમયે તમારી જે પડોશીમાં હોય કે તમારા મિત્ર હોય તો એને પણ તમારે મદદ કરવાની તો આ હતા આપણે કે સુરક્ષાના કયા કયા પગલાં લઈ શકો પહેલું કે તમે કયા કયા લોકો દ્વારા કયા પગલાં થાય જો જે એ જ એરિયામાં રહેતા હોય ચક્રવાત થતા હોય તે એરિયામાં તો એમને વધારાની કઈ કઈ સાવચેતી લેવી જોઈએ પછી છે આધુનિક ટેકનોલોજીની મદદ કે આધુનિક ટેકનોલોજીની મદદ આપણે કઈ રીતે લઈ શકીએ તો અત્યારના દિવસોમાં આપણને વધુ સારી સુરક્ષા મળે છે કે અત્યારે તો આપણને ઘણી સારી સુરક્ષા મળે છે પરંતુ ગઈ સદી છે એના પ્રારંભમાં આવી કોઈ સુવિધા મળતી ન હતી તે આજની દુનિયા છે એ ઘણી જુદી છે કે આપણને સમાચાર સંદેશાવ્યવહારથી મળે છે કે અત્યારે તો ઉપગ્રહો અને રડાર એના લીધે પણ ચક્રવાત આવવાના આપણે 48 કલાક પહેલા જ આપણને એની સૂચના મળી જાય છે તો પહેલા જમાનામાં એ લોકોને આગલા દિવસે કે ત્યારે જ એમને ખબર પડે કે ચક્રવાતને એવું થવાનું છે તો એ લોકોએ બદલાવ કે બીજા સ્થળે જવું મુશ્કેલી થતું હતું પણ અત્યારે તો ઘણી ટેકનોલોજી આગળ વધી ગઈ છે કે અત્યારે તો આધુનિક ટેકનોલોજીની મદદથી તમને 48 કલાક પહેલા જ કે 48 કલાક પહેલા જ ચક્રવાતની સૂચના મળે છે મળી જાય છે 48 કલાક પહેલા તમને ચક્રવાતની ખબર પડી જાય છે અને ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલા પ્રસારિત કરી દેવામાં આવે છે કે ટીવીમાં કે રેડિયોમાં સમાચાર પત્રમાં પણ 24 કલાક પહેલા તો તમને ખબર પડી જાય છે જ્યારે ચક્રવાત દરિયાકાંઠાની નજીક હોય છે ત્યારે દર કલાકે અથવા દર
કહેવામાં આવે છે કે તેની ગતિ કેટલી છે કે કેટલો દૂર છે કેટલો બાજુમાં આવે છે તો એની તમને દર અડધી કલાકે જાણ કરવામાં આવે છે અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરે છે કે અમુક જે સંસ્થા આવેલી હોય રાષ્ટ્રીય એટલે કે આપણા દેશની કે આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશની કે બધા દેશ વચ્ચે એ ચક્રવાતની જે કટોકટી છે તેનું સતત ઉપરથી નિરીક્ષણ કરતા હોય છે આમ અત્યારે આધુનિક ટેકનોલોજી છે એના લીધે તમને તરત જ ખબર પડી જાય છે અને તમને સાવચેતીના પગલાં જલ્દી લઈ શકો છો અહીં આપણો આ પાઠ છે પવન ચક્રવાત વાવાઝોડું અને ચક્રવાત એ અહીં પૂરો થાય છે આપણે પહેલા શું શીખી ગયા પવન એટલે શું તો ગતિશીલ હવા છે એને પવન કહેવામાં આવે છે કે પવન છે એ ગરમ વિસ્તારમાં વધારે હોય છે જેવા કે વિષુવવૃત્તીય વિસ્તારમાં પવન કે હવા છે વધારે ગરમ હોય છે જ્યારે ધ્રુવ પ્રદેશોમાં એટલી બધી ગરમ હોતી નથી પછી આપણે જોઈ ગયા વાવાઝોડું કે ગાજવીજ સાથે વાવાઝોડું કેવી રીતે થાય છે તો જ્યારે ગરમ હવા અને પાણીના ટીપા એ બે સાથે મળી અને જ્યારે ઝડપથી ગતિ કરે છે ત્યારે તમે વીજળી જોવા મળે છે આમ આ રીતે ગાજવીજ સાથે વાવાઝોડું જોવા મળે છે પછી આપણે જોયું કે વીજળી હોય ત્યારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તો આપણે ખુલ્લામાં બહાર જવું જોઈએ નહીં ઝાડ મોટા વૃક્ષ નીચે બેસવું જોઈએ નહીં પછી ધાતુની માથાવાળી છત્રીનો ઉપયોગ કરવો જોઈએ નહીં વગેરે સાવચેતી આપણે લેવી જોઈએ પછી આપણે ચક્રવાત વિશે જોઈએ કે ચક્રવાત કઈ જગ્યાએ થાય છે તો ચક્રવાત છે એનું ઉદ્ભવ બિંદુ શાંત વિસ્તાર છે કે શાંત વિસ્તાર છે એ ચક્રવાતની આંખ છે કે શાંત વિસ્તારથી ચક્રવાત થાય છે અને પછી એ સ્થાન આવી ગયું વંટોળ વંટોળ પણ ચક્રવાતની અંદર પણ ક્યારેક ક્યારેક જોવા મળે છે તો આપણને એ પણ ચક્રવાતથી કઈ કઈ સાવચેતી લેવી જોઈએ તો તમારે સમાચારને જોતું રહેવું જોઈએ કે જેથી તમને જાણ થાય તેની માહિતી તમારે અવગણવી જોઈએ નહીં બધા હેલ્પલાઇન નંબર પણ રાખવા જોઈએ તો અનિવાર્ય ઘર સામાન છે તમારે બીજે મૂકી આવવું જોઈએ આમ વગેરે સાવચેતી લેવી જોઈએ પછી આપણે જોયું કે આધુનિક ટેકનોલોજીની મદદ કેવી રીતે થાય છે તો પહેલાના જમાનામાં તમને બહુ મોડા ટાઈમ પછી ખબર પડે કે આ જગ્યાએ ચક્રવાત કે આ જગ્યાએ વાવાઝોડું ઉદ્ભવ્યું છે પણ અત્યારે તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે તમને 48 કલાક પહેલા તમને ખબર પડી જાય છે કે ચક્રવાત થવાનું છે અને 24 કલાક પહેલા તો તમારે ટીવીમાં બધે પ્રસારિત થઈ જાય છે તથા તમને ચક્રવાત વિશેની માહિતી તમને અડધી અડધી કલાકે કે કલાકે તમને એની પ્રગતિ કે એ કેટલું આગળ આવે છે કેટલું દૂર જાય છે એની તમને જાણ કરવામાં આવે છે અહીં આપણો આ પાઠ 8 પવન વાવાઝોડું અને ચક્રવાત પૂરો થાય છે આ વિડીયોને વારંવાર જોજો તથા આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ